સમગ્ર દુનિયામાં જળવાયુ પરિવર્તનનો કેર થૂંપવાનું નામ નથી લઈ રહ્યો. એક રિપોર્ટ મુજબ ક્લાઇમેટ ચેન્જની ગતિવિધિઓ હવે જીવલેણ સાબિત થઈ રહી છે. વિશ્વમાં 2 કરોડ લોકો ભૂખમરાનો શિકાર બન્યા છે તો 80 લાખ લોકો બેઘર બન્યા છે. આજે વિશ્વમાં જે ગતિએ આધુનિકરણ વધી રહ્યું છે અને જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે તેના કરતાં બમણી ગતિએ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ વિશ્વની આબોહવા પર પોતાની છાપ છોડી રહ્યું છે. ધ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ 2022 નામના વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના વાર્ષિક રિપોર્ટ મુજબ સમગ્ર દુનિયામાં ક્લાઇમેટ ચેન્જનો પ્રકોપ અટકવાનો નથી. પહાડોના ઉચ્ચ શિખરો હોય કે સમુદ્રનું તળ, તેમાં કશું જ બાકી નહીં બચે. આ કારણે આફ્રિકામાં ભૂખમરાની સ્થિતિ છે, જ્યારે ઘણા લોકો બેઘર બની ગયા છે. પાકિસ્તાનમાં વિનાશકારી પૂરના કારણે દેશના અસ્તિત્વ પર સંકટ સર્જાયું છે. ભારતથી લઈને યુરોપ અને અમેરિકા સુધી હવે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વ્યાપક અસર જોવા મળી રહી છે. છેલ્લા 5 વર્ષથી પૂર્વ આફ્રિકામાં દુષ્કાળની સ્થિતિ છે, જેના કારણે ત્યાંના 2 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેક વરસાદને કારણે પાકિસ્તાનમાં પણ પૂર આવ્યું અને 1700થી વધુ લોકોના મોત થયા હતા, જેને કારણે 80 લાખ લોકો બેઘર બન્યા હતા. ચીને જૂનના મધ્યથી ઓગસ્ટના અંત સુધીમાં સૌથી વધુ વ્યાપક અને સૌથી લાંબા સમય સુધી ચાલતી હીટવેવનો અનુભવ કર્યો હતો. ઉનાળા દરમિયાન યુરોપમાં રેકોર્ડ બ્રેક હીટવેવ ત્રાટકી હતી. યુરોપમાં ગરમીના કારણે 15,000થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં મૃતકોમાં સ્પેન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને પોર્ટુગલના લોકો સામેલ હતા. ભારતમાં પણ હીટવેવ્સનો સમયગાળો, તીવ્રતા અને ઘાતકતામાં વધારો થઈ રહ્યો છે, જે આપણા જાહેર આરોગ્ય, કૃષિ અને સામાજિક આર્થિક સિસ્ટમ પર જ બોજ ઊભો કરી રહી છે. વૈજ્ઞાનિકોનો એક તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે આબોહવા પરિવર્તન પ્રેરિત ગંભીર હીટવેવ્સની લહેર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવાની દિશામાં ભારતની પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. ક્લાઇમેટ ચેન્જના કારણે ન માત્ર જમીન પરંતુ હિમ પહાડો ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. ઊંચા ગ્લેશિયર પણ પીગળી રહ્યા છે, જેનો ખતરો વિશ્વના અન્ય દેશોની સાથે ભારત ઉપર પણ મંડરાઈ રહ્યો છે. વધતા તાપમાનને કારણે હિમાલયના વિસ્તારોમાં ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે. તેમના ઓગળવાના કારણે સતલજ બેઝિન પરના તળાવોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સ્ટેટ કાઉન્સિલ ઓફ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ટેકનોલોજીના ક્લાઇમેટ ચેન્જ સેન્ટરના તાજેતરના સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સેટેલાઇટ ઇમેજીસ પરથી કહેવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગ્લેશિયર પીગળવાને કારણે સતલજ બેઝિનમાં તળાવોની સંખ્યા 995 પહોંચી ગઈ છે. 2019માં સતલજ બેઝિન પર 769 તળાવો હતા. હેમકોસ્ટે આ સર્વે પર સતલજ, લોઅર સતલજ બેઝિન અને સ્પીતિ બેઝિન પર કર્યો છે. ત્રણેય તટપ્રદેશમાં તળાવોની સંખ્યામાં વધારો થયો છે. હિમકાસ્ટે સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે અને તેનું નિયમિતપણે નિરીક્ષણ કરવાની ભલામણ કરી છે. હિમાલયના પ્રદેશોમાં તળાવો વધવાના વલણને સારી નિશાની માનવામાં નથી આવતી. 10 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા તળાવોની સંખ્યામાં વધારો થયો છે. 2013માં કેદારનાથમાં 8 હેક્ટરના તળાવે ભારે તબાહી મચાવી હતી, પરંતુ હિમાલયમાં એકલા સતલજ બેઝિનના આવા 62 તળાવો છે, જેનો વિસ્તાર 10 હેક્ટરથી વધુ છે. આવા તળાવો કેદારનાથ દુર્ઘટના અને પરિયુ સરોવર ફાટવાથી થયેલા વિનાશનું પુનરાવર્તન કરી શકે છે. સર્વેમાં બહાર આવ્યું છે કે વાતાવરણમાં ફેરફાર અને ઊંચા વિસ્તારોમાં તાપમાનમાં વધારાને કારણે આવું થઈ રહ્યું છે. 2 વર્ષમાં 10 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા તળાવોની સંખ્યામાં વધારો થયો છે. તેમની દેખરેખ જરૂરી છે. રાજ્ય સહિત અનેક રાજ્યો માટે આ ખતરો બની શકે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. સુપ્રીમ કોર્ટમાંથી ફિલ્મ ધ કેરલ સ્ટોરીના મેકર્સને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આના પર સુનાવણીનો ઇનકાર કરતા કહ્યું છે કે દરેક વાત પર સીધી સુનાવણી થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટમાંથી ફિલ્મ ધ કેરળ સ્ટોરીના મેકર્સને રાહત મળી છે. આ ફિલ્મની વિરુદ્ધની અરજીને સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે દરેક વાત પર સીધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે નહીં. અરજદાર સંબંધિત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. मैटर ऑनरेबल चीफ जस्टिस के डिवीजन बेंच के सामने लगा. ऑनरेबल चीफ जस्टिस ने कहा कि मैं आपको लिबर्टी दे रहा हूं कि आप केरला हाई कोर्ट जाइए और वहां पर इस बात को कहिए और वो रिलीज, क्योंकि रिलीज 5 तारीख को है, तो होपफुली केरला हाई कोर्ट आफ्टर दिस लिबर्टी वी विल, हम लोग मूव करेंगे एंड केरला हाई कोर्ट विल टेक अप दिस मैटर. पत्रकार कुर्बान अली अने जमियत उलेमाए हिंदे अरजी दाखल करी हती. फिल्म 5મી મે प्रसारित थवानी छे. आ फिल्म पर रोक लगावानी अरजदारों मांगनी करी हती. और हम लोगों ने कहा कि ये मुसलमानों की के खिलाफ डायरेक्ट इन्फ्रिंजमेंट है, हमारे सेकुलर एथॉस के खिलाफ है और ये मूवी को रिलीज नहीं होना चाहिए था. होम मिनिस्ट्री, इंफॉर्मेशन ब्रॉडकास्टिंग और फिल्म सर्टिफिकेशन को हमने पार्टी बनाया था और उनके प्रोड्यूसर और डायरेक्टर को भी. द केरल स्टोरी नी ट्रेलर में दावो करायो हतो कि 32,000 हिंदू महिलाओं ने कथितपणे ब्रेनवॉश કરીને ધર્માંતરણ કરીને આતંકી સંગઠન आईएसआईएस માં ભરતી કરવા અફઘાનિસ્તાન અને સિરિયા એવી જગ્યાએ મોકલી દેવામાં આવી હતી। The movie The Kerala Story demeans the entire Muslim community and it is wrongly portrayed that it is based on true facts and in fact वो ये फॉल्सली ये कह रहे हैं कि 32,000 लड़कियां जो हैं उनको इस्लाम में लाया गया और उनको जो है टेररिज्म के लिए भेजा गया अफगानिस्तान और अदर वेस्ट एशियन कंट्रीज में, जो बिल्कुल फॉल्सहुड है। ऐसे फैक्ट देखने से, सच देखने से रोका क्यों जा रहा है? आपदा समस्या हो या बीमारी हो, उसकी रिपोर्ट हो या दृश्यम हो, वो हमें सिखाता है बीमारी छुपाने से बीमारी खत्म नहीं होती, बीमारी का इलाज करना पड़ता है। आज जरूरत है कि इस बीमारी का इलाज केरल और देश के अंदर होना चाहिए। हमें अपनी बेटियां, अपनी संस्कृति को बचाना चाहिए, ना कि आईएसआई के एजेंडे पर देश को जाने देना चाहिए। मंगलवारे यूट्यूब पर जाहिर करायेला लेटेस्ट टीजर में फिल्मना इंट्रोनी टेक्स्ट में परिवर्तन करवामां आव्युं छे। તેના પ્રમાણે ત્રણ મહિલાઓ જેમને બ્રેઇનવોશ કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાયું અને તેમને ભારત તથા વિદેશોમાં આતંકી મિશન પર મોકલવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે મુસ્લિમ યુથ લીગની કેરળ રાજ્ય સમિતિએ ફિલ્મમાં લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરનારા વ્યક્તિને 1 કરોડ રૂપિયા ઇનામ આપવાની ઘોષણા કરી છે। બ્યુરો રિપોર્ટ GSTV